આગળ વાત કરીએ અમદાવાદમાં દારૂબંધીને લઈને પોલીસનું મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. ડીજીના આદેશ બાદ છારાનગરમાં પોલીસે રેડ પાડી. દારૂના અડ્ડા ઉપર પોલીસ ટીમના દરોડા શરૂ થયા છે. મેગા ડ્રાઈવમાં 200 પોલીસ કર્મી, 18 પીએસઆઈ જોડાશે, 4 પીઆઈ, 1 એસપી પણ મેગા ડ્રાઈવમાં જોડાશે. સાંજના સમયે છારાનગરમાં દરોડા પાડવામાં આવશે. તો ફરી એકવાર દારૂ અંગે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં દારૂબંધીને લઈને પોલીસે મેગા ડ્રાઈવ આજથી શરૂ કરી છે. ડીજીના આદેશ બાદ છારાનગરની અંદર પોલીસ રેડ પાડશે. તો મેગા ડ્રાઈવમાં 200 જેટલા પોલીસ કર્મી, 18 પીએસઆઈ પણ જોડાશે, 4 પીઆઈ, 1 એસપી પણ આ મેગા ડ્રાઈવમાં જોડાશે. અવારનવાર છારાનગરની અંદર આ પ્રકારે ડ્રાઈવ થતી હોય છે. સાંજના સમયે છારાનગરમાં દરોડા પાડવામાં આવશે. ડીજીના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં દારૂબંધી અમલમાં તો છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગા ડ્રાઈવ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે અરવલ્લી પોલીસે 4 સ્થળ પર દરોડા પાડ્યા. અરવલ્લી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી દેશી દારૂનો નાશ કર્યો. આ સાથે જ પોલીસે 4 લોકો સામે પ્રોહિબિશનની ફરિયાદ પણ નોંધી છે. તો સમગ્ર રાજ્યની અંદર દારૂબંધી અંગે જે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, અરવલ્લીમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી. દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ પાડી અને દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 4 શખ્સ સામે પોલીસે ફરિયાદ પણ નોંધી છે. દારૂબંધીને લઈને પોલીસની મેગા ડ્રાઈવ ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે અરવલ્લીની અંદર પણ દેશી દારૂ બનાવતી કેટલીક ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી, પ્રોહિબિશનની ફરિયાદ નોંધવામાં આવી. 4 લોકો સામે પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ છે. તો સમગ્ર રાજ્યમાં આ પ્રકારે કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે અરવલ્લીની અંદર પણ દારૂબંધીને લઈને પોલીસની મેગા ડ્રાઈવ ચાલી રહી છે.